કામ પૂરું થયું, ત્રણે ત્રણ કલાક સમય સમાપ્ત થયો અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કે હવે સંપૂર્ણ થયું છે, મતલબ કે પૂરેપૂરું અર્પણ રજૂ કરવામાં આવ્યું છે, પૂરેપૂરું દેવું ભરપાઈ કરી દેવામાં આવ્યું છે. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે કામ કરીને મરણ પામ્યો, મતલબ કે એ કામ કરીને તે વિજય થયો. અને બીજું વિજય તેનો એ જ કરો છે, તેનો બીજો અધ્યાય તેની 14મી કલમ. કોલોસી 2:14. હા, વિધિઓનું ખત જે આપણને પ્રતિકૂળ હતું, એ ખત શેતાન તેને બતાવતો હશે. મેં કીધું એ પ્રમાણે શેતાન તે બધી બાબતો તેની આગળ રજૂ કરતો હશે કે જો અને આ પ્રમાણે કરેલું છે અને એની શિક્ષા તારે ઉઠાવવાની છે, અને એ પ્રમાણે તે શિક્ષા કરે જતો હશે. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 3 કલાકના સમયગાળા દરમિયાન એ દુઃખ ઉઠાવ્યું. અને શું કર્યું? પહેલા તો એ શેતાનના રાજ્યને તોડ્યું, શેતાનને હરાવે. બીજું, તેને વિધિઓનું ખત આપણાથી દૂર કરી દીધું, એ વિધિઓનું ખત હટાવી દીધું. મતલબ કે તે પાપ જે આપણા ઉપર હતા, જે શિક્ષા આપણા પર હતી, તેનું ખત હતું, એ ખતને તેણે હટાવી દીધું. કે કારણ કે તેણે પોતા પર તે બધી શિક્ષા લઈ લીધી, એટલા માટે હવે એ વોરંટ આપણા પર નહીં પરંતુ તેના ઉપર બજાવવામાં આવ્યું. અને તેણે તેનું કામ પૂરેપૂરી રીતે અદા કર્યું, તેની શિક્ષા અદા કરી, અને એ પ્રમાણે તેણે આપણા પરથી તે બાબતને હટાવી દીધી, તે ખતને હટાવી દીધું. ત્રીજી વાત, એફએસસી તેનો બીજો અધ્યાય. હા, એ બધા સ્તંભ પર તેને દેવ દુઃખ ઉઠાવીને એ વેર ને નાબૂદ કર્યું. કયું વેર? નિયમ શાસ્ત્ર નો વેર હતો. નિયમ શાસ્ત્ર માંગતું હતું, માંગણી કરતું હતું, મારે લોહી જોઈએ, મારે લોહી જોઈએ. નિયમ શાસ્ત્ર લોહી માંગે છે, અને એ લોહી પાપ જે કરે છે તેનું મરણ, જે પાપ કરે તે માર્યો જાય, મતલબ કે મારે પાપ જે કર્યું છે તેનો બદલો જોઈએ. અને એ બદલો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો લોહી ઓઢાવીને નિયમ શાસ્ત્રને આપી દીધો. અને એ પ્રમાણે નિયમ શાસ્ત્ર વેરને, નિયમ શાસ્ત્ર તે આપણા માટે આશીષ નહીં પરંતુ તે આપણા માટે વેર સમાન છે, જગતને માટે તે વેર સમાન છે. આવનાર સમયમાં એ જ નિયમ શાસ્ત્ર દ્વારા જગતનો ન્યાય કરવાનો છે, અને એ નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે દરેકને શિક્ષા કરવામાં આવશે, અને એટલા માટે તે આપણા માટે વેર સમાન છે. અને એ વેર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પરથી નાબૂદ કરી દીધો. નિયમ શાસ્ત્રે માંગ્યું તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું, નિયમ શાસ્ત્રે માંગ્યું લોહી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો લોહી આપ્યું, અને એ પ્રમાણે તેમણે આપણા મા પરથી એ વેરને દૂર કરી દીધું, વેરને હટાવી દીધું. અને એ જ એફેસોનો પત્ર તેના બીજા અધ્યાયમાં જુઓ, વાંચી આપણે 13-15 કલમ. પણ તમે જેઓ પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો. સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને. અહીંયા વધસ્તંભ પર તેણે આ ચોથું કામ કર્યું, કે તેણે બંને જે અલગ હતા, મતલબ કે એક ઇસ્રાયલ પુત્ર જેઓને આખા જગતથી અલગ કરવામાં આવ્યા હતા, અને આપણે જેઓ વિદેશી માટે સર્વ વિદેશી એક પાપી, એટલે વિદેશી હોવાના નાતે પાપી અને પાપી હોવાના નાતે મરણને મરણની આશા રાખનારા, તેઓને હવે એક કરવામાં આવ્યા વધસ્તંભ દ્વારા. ત્યાં આગળ આપણે જેમ તે વાંચ્યું તે પ્રમાણે કે વધસ્તંભ દ્વારા આપણને એક કરી દેવામાં આવે, બંનેનું એક કરીને એક નવું માણસ કરવાને માટે. અને એટલા માટે જૂનું માણસ પણ હટાવીને ઇસ્રાયલ પુત્રો પણ તારણ પામે અને અન્ય પ્રજા પણ તારણ પામે, અને તારણ પામીને તેઓ એક નવું માણસ બને. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર આપણા માટે દુઃખ ઉઠાવ્યું, અથવા તો એ વધસ્તંભ પર તેણે શત્રુની સામે એ પ્રમાણે લડ્યો, જેથી કહીને એક નવું માણસ બનાવે આપણને. જૂના માણસપણામાંથી, જૂના માણસપણાના સ્વભાવો, જૂના માણસપણાનો જે હૃદય, એ બધી બાબતોને હટાવી દેવામાં આવે, અને એક નવું હૃદય આપીને, નવું આત્મા આપીને, નવું માણસ બનાવીને એક નવી રીતે રજૂ કરવામાં આવે. એટલા માટે આપણને, આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર યુદ્ધ લડ્યું. જૂના કાળના સમયોમાં અર્પણો ચડાવવામાં આવતા હતા મંદિરમાં, પાપની શિક્ષા એ બલિદાન ઉપર રજૂ કરવામાં આવતી હતી, હાથ મૂકવામાં આવતા હતા, અને ત્યારબાદ તે ઘેટાને કે બકરાને કે ગોદાને ત્યાં આગળ કાપવામાં આવતું હતું. પરંતુ જેના જેણે પાપ કર્યું હતું તેના હૃદયમાંથી પાપની દુર્વાસના દૂર થતી નહોતી,
અને એટલા માટે જે પાપ કર્યું છે તે જ પાપ કરવાને માટે તે ફરીથી પાછો પ્રયત્ન કરતો હતો, કારણ કે તેનું માણસ પણ જૂનું જ માણસ પણ હતું અને એટલા માટે તે નિરંતર પાપ તરફ તેને દોરી જતું હતું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હવે આપણને જીવનના આત્માનો નિયમ મળ્યો, અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા બલિદાન દ્વારા હવે આપણને જ્યારે એક પાપ કરીએ છીએ ને એ પાપ જ્યારે આપણે ક્ષમા માંગ્યા ફરી બીજી વાર જ્યારે આપણી આગળ આવે છે ત્યારે આપણને ખેદિત કરે છે આપણો આત્મા, અને એ બતાવે છે જીવનના આત્માનો નિયમ આપણામાં લાગુ થયો છે. નવું માણસ પણ આપણને મળ્યું છે. ત્યાં એ લોકો ખચકાતા નહોતા, કારણ કે એ જ પ્રમાણે તેઓનો વ્યવહાર જીવન હતું. એ જૂનું માણસ પણ હતું, પરંતુ હવે નવું માણસ પણ મળ્યું છે જે આપણને આ બધી બાબતો કરતા રોકે છે, અને એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભના કામ દ્વારા મળ્યું છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ ચોથું કાર્ય વધસ્તંભ પર કે તેણે એ કામ કરીને એ શેતાનને અને તેના રાજ્યને, તેના સામ્રાજ્યને અને વિધિના ખતને અને નિયમ શાસ્ત્ર અને સર્વને હટાવીને એક આપણને વધસ્તંભના કાર્ય દ્વારા આપણને અદ્ભુત વિજય તેણે આપ્યો છે. આ કામ, તે મહાન કામ, અદ્ભુત કામ પ્રભુએ આપણા માટે કર્યું છે, કારણ કે તેણે આપણા માટે પોતાનું લોહી વહેવડાવ્યું છે. જો આપણે વાંચીએ છીએ કોલોસી તેના પહેલા અધ્યાયની 20મી કલમ, હા, વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને, તેણે વધસ્તંભના લોહીથી શાંતિ કરાવી છે. અને એટલા માટે જ્યારે ઇસરાયલ પુત્રો મિસરમાંથી નીકળ્યા અને જ્યારે પાછળ તેમના મિસરનું સૈન્ય હતું, અને જ્યારે તેઓ પ્રભુએ જ્યારે સમુદ્રને બે ભાગમાં હટાવ્યો, કોરી ભૂમિ કરી, અને જ્યારે તેઓ સમુદ્રમાં અંદર ઉતર્યા, જ્યારે તેઓ સમુદ્રમાં અંદર ઉતર્યા ત્યારે તેમની ઉપર વાદળ હતું, જેમ આપણે વાંચીએ છીએ. જો પહેલો કોરંથી તેના 10મા અધ્યાયની 1લી કલમ, પહેલો કોરંથી 10:1 કોઈ વાંચે. વાદળાની છાયા નીચે સમુદ્રમાં થઈને તેઓ પાર ગયા. તેઓ સમુદ્રમાં અંદર ઉતર્યા, ઉપર વાદળું હતું, આસપાસ સમુદ્રનું પાણી હતું, અને એટલા માટે તેઓ છાયા નીચે હતા. સાથે સાથે ઉપરથી જોવામાં આવે ત્યારે દૂરથી કોઈ જોવે તો કોઈ ઇસરાયલ પુત્ર તેઓને દેખાતું નહોતું. મતલબ કે ઇસરાયલ પુત્રનો સર્વનાશ થઈ ગયો છે, તેઓ હવે પૃથ્વી પર દેખાતા જ નથી, પૃથ્વી પર તેઓ છે જ નહીં. સમુદ્રની ઉપર જ્યારે દૂરથી કોઈ જોવે ત્યારે તેઓને દેખાય નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ પણ જ્યારે અંધકાર થયો ત્યારે કોઈ જોઈ શકતું નહોતું, અને એ બતાવે છે કે શેતાને તેના ઉપર પોતે પૂરેપૂરતે પોતાનું સામ્રાજ્ય એ કરીને તેને જાણે કે હરાવી દીધો હોય, તેને જાણે કે નેસ્ત નાબૂદ કરી દીધો હોય. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેની પૂરેપૂરી શિક્ષા ઉઠાવી અને જ્યારે કીધું કે સંપૂર્ણ થયું ત્યારે સર્વ અંધકાર ત્યાંથી હટી ગયો અને પ્રકાશ આવ્યો. અને જ્યારે તેઓ મિસરના એ લાલ સમુદ્રમાંથી પાર નીકળ્યા, તેઓ સામે પાર જ્યારે નીકળ્યા ત્યારે તેઓ પ્રકાશમાં આવ્યા, અને જેઓ તેમની પાછળ આવતા હતા તેઓ સમુદ્રમાં ડૂબી મળ્યા, અને એ દ્વારા તેઓ આખું મિસરનો નાશ કરવામાં આવ્યો, તેઓને વિજય સહિત બહાર કાઢી લાવવામાં આવ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ વધસ્તંભ કે જ્યારે મેં કીધું એ પ્રમાણે કે તેઓ અંધકાર હતો એ સમયે તેણે આપણા પાપની શિક્ષા ઉઠાવી, અને શેતાને એમ હતું કે હું તેને ખતમ કરી નાખીશ, હું તેને હરાવીશ અને મારું સામ્રાજ્ય સ્થાપીશ. પરંતુ આખરે પરિણામ એ આવ્યું કે શેતાનને તેણે હરાવ્યો અને તે વિજયી થઈને બહાર નીકળ્યો, અને વિજય થઈને બહાર નીકળ્યો સાથે સાથે ત્રીજા દિવસનું સજીવન થવું તે પણ આપણા માટે એક નવો પ્રકાશ લઈને આવનારી બાબત બની, કે તેણે બધી બાબતોને હરાવીને આપણને વિજય આપ્યો. અને એટલા માટે હવે એ ઇસરાયલ પુત્રો જેઓ મિસરમાંથી નીકળ્યા, જેઓને સમુદ્રમાં આપણે મુએલા જોઈએ છે, તે છતાં પણ તેઓ હવે વિજય થઈને બહાર નીકળ્યા છે અને હવે તેઓ કનાન દેશમાં પહોંચવાના છે. અહીંયા આગળ છેલ્લી કલમ આપણે જેમ 13મી કલમ વાંચી હતી, નિર્ગમન તેના 15મા અધ્યાય 13મી કલમ, તારા પરાક્રમ વડે તારા પવિત્ર વાસમાં દોરી આણ્યા છે. હવે જેઓ આ પ્રમાણે નીકળીને આવ્યા છે, ખેંચાઈને આવ્યા છે, મિસરમાંથી બચી જઈને સમુદ્રમાં પાર ઉતરીને એ મરણ છાયાની ખીણમાં થઈને પાર નીકળીને જ્યારે આ વિજય થઈને બહાર નીકળીને આવ્યા છે, તેઓ હવે પવિત્ર વાસમાં આવ્યા છે.
અને તેઓ હવે આ ભજનના ગીત ગાઈ રહ્યા છે. બીજા લોકો ભજનના ગીત ગાઈ શકતા નથી. જેઓ મિસરમાં હજુ ઘણા બધા એવા લોકો હશે ઇસરાયલ પુત્રો જેઓ મિસરીઓની સાથે લગ્ન વ્યવહાર કર્યો હશે અને એટલા માટે ત્યાંના લોકોએ તેઓને કદાચ નહીં જવા દીધા હોય, એ લોકો મિસરમાં હશે અને તેઓ ભજન કરી શકતા નથી. ઘણા બધા લોકો એવા છે મિસરમાં જેઓ એમને કદાચ સારું પદ ધારણ કર્યું હશે, કદાચ તેઓ ગુલામીમાં નહીં હોય ને 65% સુખી થયા હશે અને ત્યાં ઠરીઠામ થયા હશે, તેઓ મિસરમાંથી નીકળ્યા નહીં હોય, તેઓ ભજન કરી શક્યા નહીં હોય. પરંતુ જેઓ મિસરમાંથી નીકળ્યા, જેઓ સમુદ્રમાંથી થઈને પાર નીકળ્યા અને સામે પાર નીકળ્યા, તેઓના મુખમાંથી ભજન નીકળ્યું. સાથે સાથે નિર્ગમનના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં આવીએ. તેની 12મી કલમ. જ્યારે તું મિસરમાંથી તેઓને કાઢી લાવે ત્યારે આ પર્વત પર તમે દેવનું ભજન કરશો. મતલબ કે જેઓ જેઓને મિસરમાંથી કાઢી લાવવામાં આવેલા છે તેઓ ભજન કરે છે. આ પર્વત પર એવા લોકો ભજન કરશે કે જેઓને મિસરમાંથી કાઢી લાવવામાં આવેલા છે. આ જગાએ આ પવિત્ર પર્વત પર પ્રભુના ઘરમાં એ લોકો ભજન કરશે જેઓને મિસરમાંથી ગુલામીમાંથી છોડાવવામાં આવેલા છે, જેઓને પાપમાંથી છોડાવવામાં આવેલા છે. પાપમાં જીવનારા ભજન કરી શકતા નથી. જેઓ મિસરમાં હજુ મિસરની ગુલામીમાં છે જગતમાં, તેઓ જેઓ એક થઈ ગયેલા છે તેઓ ભજન કરી શકતા નથી. અને ભજન એટલે મુખમાંથી નીકળતું ભજન એ જ ભજન નથી. યાદ રાખજો, ઘણીવાર મેં કહ્યું છે આપણે શબ્દો દ્વારા પ્રભુનું ભજન કરીએ તે ભજન નથી, આપણા જીવન દ્વારા ભજન કરીએ તે ખરું ભજન છે. આપણું જીવન બતાવે છે પ્રભુનું ભજન. જીવન દ્વારા આપણે પ્રભુનું આગળ ભજન રજૂ કરીએ છીએ. મતલબ કે જ્યારે આપણે આપણું જીવન પ્રભુના વચન પ્રમાણે જીવીએ છીએ, પ્રભુ કહે છે તેમ કરીએ છીએ, ત્યારે આપણે પ્રભુનું ભજન કરીએ છીએ. કદાચ મુખમાંથી શબ્દો ના નીકળતા હોય પરંતુ આપણું જીવન બતાવે છે કે આના જીવનમાંથી દેવનું ભજન નીકળે છે કે નહીં. ઘણીવાર ઘણા લોકોના મુખમાંથી સારા શબ્દો નીકળતા હોય પરંતુ જીવન બતાવે છે તેમાંથી ભજન નથી નીકળતું. અને એવા લોકો ખરાબ ખરું ભજનને માટે યોગ્ય નથી. એવા લોકો એ પ્રભુના આત્માને ભજન કરવા દ્વારા સંતોષ આપી શકતા નથી. અને ઘણા લોકો જેઓ ભજન કદાચ ના પણ કરે પરંતુ પ્રભુના આત્માને સંતોષ આપે છે, તેને ખબર છે કે આ ખરા લોકો છે. પ્રભુ તે પ્રભુ પોતાના લોકોને ઓળખે છે. જુઓ લગભગ આવીએ યોહાન તેના 5મા અધ્યાયમાં. હા, અહીંયા કે છે મરણ માંથી નીકળીને જીવનમાં આવ્યો છે અને જે જીવનમાં આવ્યો છે તેને પ્રભુ ઓળખે છે. મરણ માંથી નીકળીને જીવનમાં આવેલા છે, મિસર માંથી નીકળીને જેઓ જીવનમાં આવેલા છે તેઓ હવે મિસર તે મરણ બતાવે છે, કારણ કે ત્યાં બધા લોકો મરણ પામેલા છે. અને જેઓ સમુદ્રમાંથી પાર નીકળ્યા તેઓ જીવન પામેલા લોકો છે, જેઓ પવિત્ર વાસમાં પહોંચવાના છે અને તેઓમાં જીવન છે. અને એવા લોકોને પ્રભુ ઓળખે છે. અને એટલા માટે કદાચ આપણે ભજન કરીએ કે ના કરીએ, આપણા મુખમાંથી પ્રભુને માટે ભજન નીકળે કે ના નીકળે, પ્રભુ આપણને ઓળખે છે. આપણા જીવનમાંથી પ્રભુને માટે ભજન નીકળે છે પ્રભુ જોઈ રહ્યો છે કે નથી નીકળતું તે પણ પ્રભુ જોઈ રહ્યો છે. અને એટલા માટે પ્રભુ પોતાના લોકોને ઓળખે છે કે કોણ છે. અને એટલા માટે આવી આપણા પ્રભુનું આપણે ભજન કરીએ, કારણ કે તે ભજનને યોગ્ય છે. તેણે આપણને આવી ભયંકર ગુલામીમાંથી છોડાવ્યા. ભલાઓ એ ગુલામી તે બહુ જ ભયંકર હતી મિસરને માટે, તેના કરતાં 1000 ગણી વધારે ગુલામી આપણી આત્મિક ગુલામી હતી. આપણે શેતાનના દાસ એવા હતા કે આપણે ચાહીએ તો પણ સારું કરી શકીએ નહીં, આપણે ચાહીએ તો પણ આપણે સારું જીવન જીવી શકીએ નહીં. એવી રીતે શેતાને આપણને સકંજામાં આપણે લીધા હતા, આપણને બેડીઓ પહેરાવી હતી. અને એવી રીતે કે તેણે આપણા ઉપર દરેક પ્રકારના બંધનો તેણે એ પ્રમાણે હાવી કર્યા હતા કે એ બધા બંધનોમાં આપણે જકડાયેલા હતા. અને વ્યસનથી ને દુર્વાસનાઓથી ને ખોટી આદતોથી આપણે ફસાયેલા હતા. પરંતુ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી આવ્યું, એ સર્વ બાબતોથી આપણે એક ઝાડકાથી મુક્ત થયા. અને મુક્ત થયા એટલે હવે જાણે કે એ વ્યક્તિ છીએ જ નહીં, એ રીતે આપણને એક નવું માણસ તેણે બનાવી દીધું. અને એટલા માટે હવે એવા નવા માણસ બનેલા જેના ઉપરથી શેતાન અને તેના રાજ્યનો હક જતો રહ્યો છે, તેનો અધિકાર જતો રહ્યો છે, જેના ઉપરથી વિધિનું ખત જતું રહ્યું છે, જેના ઉપરથી નિયમશાસ્ત્રનું વેર રદ થયું છે, અને જેના ઉપરથી હવે જે
પવિત્ર લોક પવિત્ર પ્રજા જે ફક્ત ઇસ્રાયલ લોકો એમ કહેતા કે અમે જ છીએ તે બાબત નહીં પરંતુ હવે તેઓને પણ પવિત્ર પ્રજા તરીકે પવિત્ર લોક તરીકે પવિત્ર શહેરમાં લાવવામાં આવેલા છે અને એક નવું માણસ બનાવવામાં આવેલા છે તેઓ હવે પ્રભુનું ભજન કરે છે આવા લોકો તે પ્રભુની આગળ પોતાના અર્પણો ચડાવે છે અને એટલા માટે આપણે પણ આ બધી બાબતો આપણા પરથી હટાવવામાં આવી છે એટલા માટે આવી આપણે આપણા પ્રભુને ખરેખર રીતે જે રીતે કરવો જોઈએ મોટો મનાવવો જોઈએ તે પ્રમાણે મોટો મનાવીએ કારણ કે તે ભજન ને યોગ્ય પ્રભુ છે તેણે આપણા માટે મહાન કામ કર્યું છે વધસ્તંભ પર તેણે જે કામ કર્યું છે તેને આપણે ભૂલી શકીએ નહીં એ બહુ જ મોટું કામ છે બહુ જ અદ્ભુત કામ છે તેના જેવું કામ કોઈ કરી શકે નહીં પૃથ્વી પર એવું કામ તેણે આપણા માટે કર્યું છે બીજો કોઈ એવો દેવ નથી કે જેણે આ પ્રમાણે કર્યું હોય કે ભવિષ્યમાં કદાચ કરી શકે એવું કોઈ નથી અને તે ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એટલા માટે આપણે તેને આપણા ભજનથી નવાજવો જોઈએ તેને આપણા સ્તુતિના અર્પણો ચડાવવા જોઈએ આપણા જીવનથી પણ તેને ખુશ કરવો જોઈએ જેથી કરીને તે ખરેખર આપણા જીવનથી સંતોષ પામે આવી આપણા જે પ્રમાણે કરીએ છીએ તેમ આપણે એક ભાઈ ને એક બેન આપણા પ્રભુનું ભજન કરીએ.